તમારી દીકરીના સંબંધને પાક્કો કરતા પહેલા તમારા જમાઈને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો. વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. દીકરીને પરણાવવી એટલી સહેલી વાત નથી. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમની દીકરીને સારો પરિવાર મળે અને તે શાંતિપૂર્ણ જીવન જીવે. આવી સ્થિતિમાં તમારે લગ્ન પહેલાં તમારા ભાવિ જમાઈને કેટલાક ખાસ સવાલો ચોક્કસથી પૂછવા જોઈએ. ઘણી વખત પરિવારના સભ્યોને ખબર હોતી નથી કે ભાવિ જમાઈને શું પૂછવું જોઈએ. આજે હું તમને જણાવીશ કે તમે તમારા ભાવિ જમાઈને શું પૂછી શકો છો. 1. દીકરી વિશે પૂછો. તમારા ભાવિ જમાઈને પૂછો કે કેમ તે તમારી દીકરીને પ્રેમ કરી શકે છે, શું છે જે તેને ગમ્યું છે. જો છોકરાને તમારી દીકરીની સુંદરતા પસંદ હોય તો આ સંબંધ લાંબો સમય ટકવાનો નથી. છોકરાની દરેક વાતને સારી રીતે સમજો. ઘણીવાર એવું થાય છે કે છોકરો છોકરીના ગુણની જગ્યાએ સુંદરતા જોવે છે અને પછી સમય જતાં આગળ સંબંધમાં પ્રોબ્લેમ થવા લાગે છે. 2. કામ વિશે પૂછો. લગ્ન પહેલા તમારે છોકરાના કામ વિશે પૂછવું જોઈએ. તે શું કરે છે અને ક્યાં કામ કરે છે, તમારે આ વિશે પૂછપરછ કરવી પડશે. તમારે લગ્નની બાબતોમાં આ વિશે વિલંબ ન કરવો જોઈએ. અને હા, માત્ર છોકરાવાળાની વાત ન માનવી જોઈએ કે છોકરો આટલું ભણ્યો છે અને આ કામ કરે છે. આ વિશે તમે બીજાની મદદ લઈને પૂછપરછ કરાવી શકો છો, જેથી કરીને તમારી દીકરી આગળ જઈને એ ઘરમાં દુખી ન થાય. 3. પગાર વિશે જરૂર પૂછો. તમારે તમારા જમાઈને તેમના પગાર વિશે પણ પૂછવું પડશે. પગાર વિશે જાણો કે દર મહિને કેટલા રૂપિયા કમાય છે. તમારે તેના પગાર વિશે અગાઉથી જાણવું જોઈએ. આ સાંભળવામાં ભલે તમને વિચિત્ર લાગે, પરંતુ તમારે આ વસ્તુઓ વિશે ચોક્કસપણે પૂછવું જોઈએ અને કોઈ રીતે ખાતરી પણ કરવી જોઈએ કે તે હકીકતમાં આટલું કમાય છે. ઘણીવાર એવું પણ બને છે કે સારી છોકરી જોડે લગ્ન કરવા માટે વધારે પગાર કહીને લગ્ન કરી લે છે અને હકીકત પાછળથી ખબર પડે છે. 4. જવાબદારી વિશે પૂછો. તમારે છોકરાને લગ્ન પછી આવતી જવાબદારીઓ વિશે જણાવવું પડશે. તમારે એ પણ જણાવવું પડશે કે તે આ જવાબદારીઓ નિભાવી શકશે કે કેમ. લગ્ન પછી ઉદ્ભવતી સમસ્યાઓ વિશે પણ જણાવો અને આ બધી વાત કરીને એ પણ જાણી લો કે છોકરો કેટલો મેચ્યોર છે. એ લગ્ન પછી આવતી સમસ્યાનું સમાધાન તો કરી શકશે ને. અને તમારી દીકરીની જીદથી લઈને જવાબદારી સુધી બધું પૂરું તો કરી શકશે ને. 5. ખરાબ ટેવો વિશે પૂછો. એવા ઘણા લોકો છે જેઓ ઈચ્છે છે કે તેમના જમાઈને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ. આવી સ્થિતિમાં તેઓએ તેમના જમાઈને તેની ખરાબ આદતો વિશે અગાઉથી પૂછવું જોઈએ. કોઈ વ્યસન છે કે નહીં, અને જો ના હોય તો સગા સંબંધી જોડેથી ખાસ ખાતરી કરી લેવી જોઈએ કે તેમને વ્યસન છે કે નહીં. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.